લોખંડની વાત કરતો, લોખંડની નાચ તો હોય જ ને, એનો સમાજ, એનો પ્રમુખ ભગવાભાઈ, નાચનો પ્રમુખ છે ઘણ, પ્રમુખ ઘણ જેવો જ હોવો જોઈએ. પધારો પધારો સાહેબ, એટલે નાચે એનું સંમેલન કર્યું. હવે એની અંદર એ તે બધા સમાજમાં ઇંગલુન, હાણેશ્યુન, શીણ્યુન, કાતરુન, અલગ અલગ બધા સમાજમાં નાચે કર. પણ પછી કોઈ ભમર ને એવી રીતે એમ અટકો હોય ને બધી, એમાં કાતર ને હાણશીન શીણાન આખી નાઇટ ટૂંકમાં આવી. એટલે પ્રસ્તાવના મૂકી કે નાઇટ નાઇટ ભેગું થવાનું કારણ શું છે, ઓછીતા ભેગા કરવાનું કારણ શું છે. એટલે ઘણે કીધું, ઘણે કીધું કે આપણી નાઇટમાં અંદરો અંદર બહુ કાપ કૂપ ચાલે છે. જો આ યજ્ઞનો મોટો કુંડ કર્યો છે, ઈ યજ્ઞ કુંડમાં આપણે પડવાનું છે અગ્નિમાં, અને બધાએ પોતાના આકાર ભૂલી અને એક બનવાનું છે. હું કલાકાર છું ને આ બોલો છે ને નહીં, અહીંયા બધા હેરી ગયા. આપણે બધાએ ખોટા આકાર લઈ લીધા છે, એ અગ્નિમાં જઈ અને આપણે બળ પડવાનું છે, એમાં ઓગળી જવાનું છે અને બધાએ એક બનવાનું છે. એટલે એક જણાએ કીધું કે એ તો જે પણ એવા હોય એને ને, તકે એને એને જ. એટલે પહેલું જ વહેલું કાતરબેનને બોલાવ્યું. હે કાતર, ખાબે તું એક ના બે જ કટકા જ કરશો. તો કાતર કે પ્રમુખ સાહેબ બોલવા ધ્યાન રાખજો, હું કઈ નાયત ને નથી કાપતી, પણ કરી તો કાપવાનું ને. ખાબે કાતર ખાબ ગયો. એ શીણી તું ખાબે તું એક ના બે જ કરશો. કાતર કે તમે સાંભળજો, માનને જક્ષરે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે મને હાણશી પકડી રાખે છે ને તમારો ભાઈ છે ને, હથોડો એ માથે પડે પછી હું કાપું છું. બોલો હથોડો ને ખાબે કથોડા, હથોડો ધોડીને પડી ગયો. હાણશી કે આપણે બોલવાનું છે જ નહીં, ખાબ કો તે. પછી શીણી ખાબ, બહુ લાંબુ છે ટૂંકું લઈ લઉં. છેલ્લે સોય અને સુયા ને પતિ પત્ની બે ને બોલાવ્યું. બોલા મેં શીણો હતો જ ભેગો, કઈ શીણી એકલી નહોતી. આ બધું કોઈ દી એકલા થતું જ નથી. કાંઈ ભાભો હોય તો ડોશી હોય જ, ડોશી ન હોય તો ભાભો છો જ ન હોય. હાવણી હોય એટલે હાવણો હોય જ, કીટલી હોય એટલે કીટલો હોય જ, તપેલી હોય એટલે તપેલો હોય જ, ટોપ હા સિંગલ હોય જ નહીં. કાંઈ આજે અમે ગાઈએ છીએ, આ તમને એમ લાગે આમાં બધું હોય જ. જુઓ તમને કહું, આજી આ આપણે આપણે ધોરા જેવા હોય, તું કહેતો બધા ઈ આપણે, એને નરખર કહેવામાં આવે. સુરમાય હાવણ અને હાવણીમાં કેટલો ભેદ હે બેનું, તમે હાવણીને કેવી હાસો હે, રૂમ વાળશે, રસોડું વાળશે, વધી વધીને ઓસરી અને વધી વધીને બે પગીચ્યા, પગીચ્યાલી પાછી વળશે અને હાશવીને મૂકી દે ફળિયામાં હાવણા, ફળિયું વાળે, ગમાણ વાળે, કોકડી હેરી વાળ જાવે અને ઊંધે કાંઈ ગમાણમાં પીડ્યો હોય અને એમાંય ઢીલો થાય તો ઊંધો ઠપ કરે ખમ ખમ. કોઈ હાવણી ને એવી રીતે ઠપકારી ન હોય. ટૂંકમાં તમામ હતા એ બધા અગ્નકુંડમાં પડ્યા અને છેલ્લે ઘણ પણ પડ્યો અને તમામ લોખંડ પીગળ્યું. અને તમને પગે લાગે ને કહું બાપ, જ્યાં સુધી અંદરથી નહીં પીગળો ત્યાં સુધી એક નહીં થઈ શકો. પીડા એક કરી દે છે, પીડા એક કરે છે. અને મૂળભાઈ સાહેબ બન્યું એવું, એ તમામ લોખંડ પીગળી ગયું,
પોતાના આકાર મૂકી દીધા અને એનો થંભ બન્યો. અને એકતાનો થંભ જ્યારે થયો અને એ હરણાકશે જગાયો અને પછી પ્રહલાદને કીધું કે લે બત ભાઈ એક થશો અને પછી આવી કૃષ્ણની ભક્તિ ફળશે અને એની અંદર એ થંભ ફાટે ને એટલે નરસિંહ ઈશ્વર જ પ્રગટ થાય, એમાં બીજો કોઈ પ્રગટ ન થાય. આજ લાગે છે આ દ્વારકાધીશ પ્રગટ થયો છે, આપણી ભેળો જ હોય છે. ભગવાન દ્વારકાધીશ હું જાહેરમાં ઘણી વાર બોલ્યો છું કે આ દ્વારકાધીશની એવડી કૃપા છે કે અહીંયા આવ્યા હોય અને સમય ન હોય, નવરા ધૂપ જ હોય પણ કદાચ નીકળવું પડતું હોય, કઈ કામ એવું આવી ગયું નીકળવું પડે તો અહીંયા પહોંચ્યા પછી દર્શન કર્યા વગર પાછું જવું પડે તો જરાય રજ ન કરતા કેવલ એની ધજાના દર્શન કરી લે છો ને તો તમારી આબરૂનો ધજાગરો કોઈ દી નહીં થવા દે મારો બાપ ઈ દ્વારકાધીશ. અને એમાં આજે જે સરસ મજાના નાટકો આવ્યા એમાં સુદામા અને કૃષ્ણનો જે પ્રસંગ, ભાઈ બંધ એવા જ હોવા જોઈએ. જો ભાઈ બંધ હોય કે પતિ પત્ની હોય કે પરિવાર હોય કે સમાજ હોય હગાવાલા હોય, આ બધાની કડી ભેગી કોણ કરી રાખે? ભરોસો અને ભક્તિ. જેના અંદર ભક્તિ હશે એને ભરોસો હશે અને ભરોસો હશે કોઈ વેમ નહીં કરે. નહીતર પતિ પત્ની બે ખરીદી કરીને આવતા હતા. આ દિવાળી ગઈ ને હમણાં, એટલે હવે તો શોપિંગ કરવા જાય ને મોટો મોલ હોય, નહીતર વાડીમાં જ મોલ હતો. વાડીએ જતા મોલમાં ને શીફડા બકાલું ન્યાલી લેતા આવતા. હવે તો મોલમાં જાય એટલે એક જ ઓલામાં બધી ખરીદી કરવાની હોય એટલે પસંદગી તો આપણે કઈ કરવાની હોય નહીં, આપણે તો વાય હાલ્યું જવાનું હોય. ખર દિન બિલ નીકળે ત્યારે ખટકો આવે કાલે લે એટલે પગ્યા. એક ભાઈ ખરીદી કરવા ગયા ને એની પત્ની આ રે તો ઓફિસમાં ફોન આવ્યો, શેઠ કેટલે પગ્યા હતા? કે હજી તો 50,000 જ પગ્યા. અરે એમ નથી કેતો, ઓફિસે આવવામાં ક્યાં પગ્યા એમ પૂછું. હમણાં એક ભાઈ મને આ લગ્ન ગાળો ગયો તો એક ભાઈ મને પૂછ્યું, મને કે બેનો જે ગીત ગાય મોર જાજે ઉગમણે દેશ ને મોર જાજે આથમણે દેશ, ઓતરા દો દખલા દો કેમ નો કીધો? મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ, વળતા જાજે વરતું જાજે વેવાય ને માંડવે, તો મોર ને ઉગમણો જ આથમણો શું કામ કીધો? મેં કીધું બેનો બહુ ડાયા છે બરાબર કીધું. મને કે કેમ? મેં કીધું ઓતરા દું દખણા દું દખણા દું દીવ આવ્યું ડો. મોર ને દખણા દો જવાનું કહે તો કળા પૂરી ના આવે તારો બાપ, એ પછી બેઠો નો બે. એટલે બેનો એ સમજીને દરિયાથી વાત જ ન કરી અને ઓથરા દો ગોવાયું. બહુ સરસ. એટલે ઓલા બેન ટૂંકમાં વાત શોપિંગ કરીને બેન આવતા, થેલા તો ભાઈઓને જ ઉપાડવાનો હોય, બેન તો હાથમાં પર્સ ને આગળ આવ્યા જતા હતા કટમટ કટમટ કરતા, અને ઓલો બિચારો શાર શાર થેલા બે હાથમાં અજાણ બાહુ થઈ ગયેલો કામ કરી કરીને બાવડા લાંબા થઈ ગયેલા. ભાઈ હાલ્યો આવતો હતો ફટક ફટક ફટક. બેન કે હાલો નહીં હું ઢીલા પડો છો? કે પણ બિલ થી ને દિલ થી બે થી ઢીલો પીડ્યો. એમાં બેન તો ઘણા આગળ હતા, ઓલા વિડીયો વાળા ભાઈ છે ને એટલા આગળ હતા. બેન એટલે આગળ વહી ગયા, ઓલો થેલા પકડીને હાલ્યો જતો હતો. એમાં એક બેન હામાં મળ્યા બીજા, એને આ ભાઈ હામાં દાંત કાઢ્યા. હવે જેવા દાંત કાઢ્યા એટલે તો ઊભો રહી ગયો, એટલે એ બેન બાજુમાં ઉભા રહીને વાતો કરતા હતા. હવે એ વાતો કરતા બેન આગળ ભાળી ગયા, પાછા ફેર્યા પાછા ફેર્યા તો ઓલા બેન હાલતા થઈ ગયા. આવીને મીડા ગગલાવા, કોણ હતી કોણ હતી કોણ? બોલો કે કોઈ નહોતી. નહીં નહીં કોણ હતી? કે કોઈ નહોતી. પણ અરે ઊભી હતી તમારે, અરે વાતો કરતી હતી. હા વાતો કરતી હતી ને, પણ એ કોઈ નહોતી, એ હતી. ના ના વાત કરો. એટલે બોલા ને છોકારું બજારમાં જામ છે લેવા દેવા વગેરેનું, એટલે હતું એવું કહી દીધું બિચારે. કે કાંઈ નહોતું, મારી સાથે કોલેજ કરતી ને એ હતી, અમે સાથે કોલેજ કરેલી. જતો ખરી 10 વર્ષ પછી પણ ઓળખી ગઈ, કેવી વાત કહેવાય. બોલી કે હું સંપલ નાખ્યો. કાનમાં શું કહેતી હતી? તમારા કાનમાં મોઠું નાખીને વાતો કરતી હું કહેતી હતી? કે એણે બીજું કાંઈ નહોતું કીધું, એણે એટલું કીધું હતું મારે અરે લગ્ન કર્યા હોત તો હું થેલા ન ઉપાડવા દે. તાકે લાવા લાવા હવે આવું યાત નહીં કોઈ કરતા, ઉપર લીધા થયેલા. હવે કોક કે પછી ઉપાડવા. પણ સાહેબ પત્ની એને કહેવાય કે આવા સુદામાને કૃષ્ણ બાજુ મોકલે. આજની નાટિકા તો તમે અદભુત તો જુઓ બાપ. ખરેખર માલદેવભાઈ તમને હું ધન્યવાદ આપું છું કે આ સમાજ આખો બેઠો હોય ત્યારે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો ઊભા થવા જોઈએ ને બાપ.
કેટલી આપણા સમાજની દીકરીઓ એ ગાવામાં ભાગ લે છે, કેટલા કલાકારો એ બધા સમય આપ્યો છે, સમાજના તમામ દાતાઓ વરસી પડ્યા છે. એ કામ ઘટે એવી વાત નથી. અને ઉપરથી નક્કી થાય સાહેબ કોઈક હાકલ મારનારો જોવે, બાકી મદદ તો તૈયાર જ બેઠી છે, એમાં કોઈ સવાલ નથી, એવી વાત છે.